ક્યાં આવ્યા મળે તો અજવટાનું અસે લોકો થોડોક નવો સિરીઝ ચાલુ કરી રહ્યું એ પોડકાસ્ટ કા ઇન્ટરવ્યુ સિરીઝ હોંદી જન્મે સી જો ભી એડા પાંજા કચ્છી મે કરીબો જો ભી ભા બહેણ આઈ ઉ લોકો એડા કી આયા ઓની જી લાઈફ કેડી આય તો સેમ મળે આંકે ચોબોસી તો ઓલવેઝ ચેરિટી બિગિન્સ એટ હોમ તો અજા હું પ્રિતેશ જો ઇન્ટરવ્યુ ગને વારી આ કે હી લંડન કેટલા વરે પહેલા આયા ને એની જી જર્ની કેડી રહી હે તો યસ પ્રિતેશ પહેલા અહીં થોડોક કંઈક ઇન્ટ્રોડ્યુસ કર્યો પાંજે વ્યુઅર્સ લા કરે હરિઓમ, અહીં મુકેતા નેહરિયા જૂના રવિના સાથે વિડીયોઝ મેં મુજે નાલુ પ્રિતેશ આય આઉં રવિના જો હસબન્ડ અહીંયા અને મુકે અત્યારે યુકે મેં અચીને 6 યર્સ મથે થઈ ગયા અહીં 7મું વરે હલી રહ્યો હોય મુજો અને આઉં અત્યારે મેટા પ્લેટફોર્મ્સ જો કો પહેલાં ફેસબુક ચોદા હોય કંપની કે તો ઉન કંપની મેં આઉં સોફ્ટવેર એન્જિનિયર અહીંયા અને મુકે ઇન જનરલ અત્યારે અચીને 6 એન્ડ હાફ યર્સ થયા અહીં અને અક્રોવરે આઉં ઇન્ડિયા મેં બી સોફ્ટવેર એન્જિનિયર વો છે તો હી મુજો બ્રીફ ઇન્ટ્રોડક્શન આય તો લેટ્સ બિગિન ઓકે તો ફર્સ્ટ અહીં જે અહીં સોફ્ટવેર એન્જિનિયર રહ્યો તો અહીં થોડોક પંજો એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કઈ કોર ભણે આયો ઇન્ડિયા મે ને કેડા નું ભણે આયો એન જો થોડોક બ્રીફ મે ઇન્ટ્રોડક્શન દે આસા કે હા તો આઉ બીટેક યા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મે આઈઆઈટી બોમ્બે થી અને હા 4 યર્સ જો કોર્સ હુએ 12th પર અહીં એક્ઝામ દેવો જેઈઈ અને અહીં બીટેક કર્યો તો યસ 4 યર્સ મુજો તે બેચલર્સ હો આઈઆઈટી બોમ્બે મેં પોએ આઉં ગ્રેજ્યુએટ થઈને ડેટ વરે મુંબઈ મેં જ કમ કયો સોફ્ટવેર એન્જિનિયર તરીકે પોએ આઉં અત્યારે અચીવ ઓકે તો અહીં છે કે આંજો એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે રિલેટેડ હો તો અહીં પણ હાણે સોફ્ટવેર એન્જિનિયર આવ્યો હેડા ફેસબુક મેં કમેટા મેં તો હી ટ્રાન્ઝિશન કી મતલબ હા તો હી મને મુકે પૂછીએ પણ તા એડી રીતે તો કોરો આય કે ઇલેક્ટ આઈઆઈટીઝ મેં ઇન જનરલ એન્જિનિયરિંગ મેં આકે સખાણી કઈ નવી ચીજો કી શકો અહીંયા જો આઈઆઈટી મેં આકે ભલે જો કો ભી ઇન્ટરેસ્ટ હોય અહીં ઉનકે પરસ્યુ કરે શકો થા એક્સ્ટ્રા કોર્સિસ વગેરે ગનીને તો મુકે મન કમ્પ્યુટર સાયન્સ મેં વો તો આઉં મને એક્સ્ટ્રા કોર્સિસ વગેરે ગળો તો મુજો થોડો બેઝ ડેવલપ થઈ ગયો સાઈડ મેં મુજા બયા પ્રોજેક્ટ્સ ભી કરતો વો છે આઈઆઈટી મેં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભી પસંદ આય મુકે અને સોફ્ટવેર કમ્પ્યુટર સાયન્સ ભી મુકે પસંદ આય અને મુકે સારી અપોર્ચ્યુનિટીઝ મળે હું આઉં ઇન્ટર્નશિપ ભી મુજો એડો મેડ જો બુક આઉં ઇલેક્ટ્રિકલ કમ કમ્પ્યુટર સાયન્સ તો ઈ બોય હાણે ન મર્જ ઓલમોસ્ટ સોર્ટ ઓફ મર્જ જ અહીં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ અને ક્યાં ક્યાં જો પાછા વ્યુઅર્સ સુધા હું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ મેં કન્ફ્યુઝ થઈ વેતા કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ અલગ હુએ બટ આઈઆઈટી બોમ્બે મેં અક્રોચ કરિક્યુલમ હુએ તો ઇલેક્ટ્રિકલ ઉનમે જો કોઈ ડિફરન્શિએશન સમજાવતા સે નતો હુએ તો હું ઇલેક્ટ્રોનિક્સ ભી કયો અહીંયા ઇલેક્ટ્રિકલ એન્ડ લાઈક કમ્પ્યુટર સાયન્સ તો કમ્પ્યુટર સાયન્સ મેં ભી હું નોલેજ યુઝ થઈ થોડીક તો એડી રીતે અને મુજબ મન કમ્પ્યુટર સાયન્સ મેં વો ઇલેક્ટ્રોનિક્સ મેં વો અને કમ્પ્યુટર સાયન્સ જે કોર્સિસ કયો ઇન્ટર્નશિપ ભી આઉં કમ્પ્યુટર સાયન્સ કમ ઇલેક્ટ્રોનિક્સ જે પ્રોજેક્ટ્સ મેં કયો તો પોએ અલ્ટિમેટલી મુકે અપોર્ચ્યુનિટીઝ મળે અને અહીં પણ ઇન્ડિયા હાણે આઈટી ગ્રોઈંગ આય કમ્પ્યુટર સાયન્સ જે અપોર્ચ્યુનિટીઝ વધારે અહીં તો અટલા મુકે અપોર્ચ્યુનિટી ભી મળે આઉં પોએ જો ફાયદો પણ ગળો ને આવી રીતે કમ્પ્યુટર સાયન્સ મેં આઉં પરસ્યુ કયો અને સોફ્ટવેર એન્જિનિયરિંગ મેં લેવું તો હેડા લંડન અહીં કી પોગા કી આં જો ફેસબુક મેં ચોયો તા તઈ પંચ જેટલા અહીં 6-7 વરે થી આયો તઈ ફેસબુક મેં જ કમ કર્યો તા ને અહીં હેડા તઈ કી પોગા મતલબ ફેસબુક મેં કી પોગા આં જો ઇન્ટરવ્યુઝ કી કિક તો મતલબ એડી તઈ જે બારે મેં ચોયો થોડુંક હા તો આઉં પહેલાં શેર કયો છે કે હું ડેડ વરે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કમ કયો છે તો housing.com મેં કમ કયો છે તો ઉતે જી ટીમ ગત સારી વઈ તો હું આઈઓએસ ડેવલપર અહીં જો આઈફોન જે એપ્સ વગેરે ના રહ્યો હતા તો હું જો એપ્સ બનાવી હે ઉનકે આઈઓએસ ડેવલપર ચવા જે તો હું સે અહીંયા તો હાઉસિંગ જી ટીમ વગેરે સારી વઈ તો જો કો મુકે કોલેજ થી નકરી ને જો કો ટીમ મળી તો ઉ લોકો ગચ સારી ગાઈડન્સ ડોનો ઉની જે સાથે રહીને મુકે ગચ મળે ખબર પડી કે એડી રીતે રિયલ લાઈફ મે પ્રોજેક્ટ્સ થી હે અને ઉ લોકો ભી ગચ સ્માર્ટ વાત ઓન મજાનું બોથ બો અક્રો માડુ એપલ મે આય લાઈક એપલ કંપની મે કામ કરે તો ઉનતી ભી ગચ સખેલા મળ્યો તો અગર આજી ટીમ સારી હોય આજુબાજુ એન્વાયરમેન્ટ સારું હોય તો
અહીં પંઢા ઈ વર્ક કર્યો, હાર્ડ વર્ક. વર્ક બજાવ પંજો, કે ના મૂકે બી એડી રીતે થીનું આ એડી રીતે અહીં સખો આવતી, તો સે ફાયદો થયો. તો પોએ આવું ઉનીથી સખી ને મુજા પંજા સાઇડ પ્રોજેક્ટ્સ પણ જે હિસાબ થી કયો પો મુકે આવું, મતલબ સારો મુજે પ્રોગ્રેસ થયો. અને હું સાઇડ પ્રોજેક્ટ્સ કયો તો હું પબ્લિકલી ડસાણા મળી કે ડસાણા, તો પોએ રિક્રુટર રીચ આઉટ કે મેટાજી ઓકે રિક્રુટર. આંકે સામેથી રીચ આઉટ યસ કયો, હા અહીં પહેલા અપ્લાય ન કેવા, આંકે ના સામેથી ના લોકો રીચ આઉટ કયો. મુકે નાઈસ. જે રીચ આઉટ કયો તો મુકે લોકો કઈ ફેક તો ના હે, તો કા આને ગજ હા આયો ગજ ફેક હેડો સ્કેમ ને હલે સ્કેમ મને હા. હલા વઠો. તો પોએસેજ તો પોએ આઉં ચુકે ઓકે રિયલ જ આય, તો પોએ આઉં ચુકે યસ વાય નોટ ટ્રાય કરે મે કોર બને, તો પોએ એ રીતે આયો છે. મુગર એકડો હી ક્વેશ્ચન હે, હાણે જેડી તે આઉં મેડિકલ ફિલ્ડ જે અહીંયા ક ડેન્ટિસ્ટ્રી મે, તો વોટ યોર કોલેજ મે જો સેખા યે સે ગ્રાઉન્ડ રિયાલિટી માર્કેટ મે યો ચો ઉનસે ગજ ડિફરન્ટ હુઆ, તો હેડી તે આંજે ફિલ્ડ મે ભી આય કે આઈ જો કોલેજ મે સેખા ડિફરન્ટ હુએ આઈ જર માર્કેટ મે કમ કરલા લગો કે ઓલમોસ્ટ સિમિલર જ હુએ બીકોઝ આ જો કોડિંગ જો ને કમ હુએ, તો થોડો કોન જે બારે મે જોયો ના મતલબ. હા જો કો કોલેજ મે સખાડી હતા તો વો થિયોરેટિકલ વધારે હુએ, હા પ્રેક્ટિકલ ભી ગને, બટ વો લિટરલી વો ટ્રાન્સલેટ નથી હે રિયલ લાઈફ મે. પ્રેક્ટિકલ ગને અહીં જો કોઈ સખ્યા ના છે ઇમ્પ્લિમેન્ટ કરી ના રીતા, બટ વો પર રિયલ લાઈફ મે એક્ઝેક્ટલી એડી રીતે ન હુએ, તો પો એટલા અહીં જે કોલેજ થી નકરો, તો પોએ જો કો મે ઇન્ટર્નશિપ ભી હેલ્પ કરી હું. અગર અહીં પહેલા ઇન્ટર્નશિપ કર્યો ડ્યુરિંગ યોર કોલેજ ડેઝ, તાકે રિયલ લાઈફ મે કેરા પ્રોજેક્ટ્સ મે જો આઈડિયા થઈ બને, બટ ટુ કીપ ઇટ બ્રીફ તો અલગ હોય, તો જો કો કોલેજ મે તો ઇટ્સ નોટ લાઈક કે મતલબ વન ઓન વન ટ્રાન્સલેશન ન તો હોય, ટેક્સ્ટ બુક સિનેરિયોઝ હંમેશા ન હોય. એડી તો સાંજે મેડિકલ મે જે ટેક્સ્ટ બુક સિનેરિયોઝ આંકે ગજ ઓછા મળે રિયલ લાઈફ મે, જ્યારે માર્કેટ મે હોય તો સેમ આલા કરે ભી અપ્લાય થિયા. તો ઓકે અહીં થોડો પંજે ઇન્ટર્નશિપ જો હે રહી છે, તો આંજી ઇન્ટર્નશિપ આંકે આઈઆઈટી મે કરે જી હુએ કી કોર પ્રોસેસ હુએ કી, મતલબ ઇન પોર ડાયરેક્ટલી કમ કરે જો ચાલુ કરો, બીકોઝ એઝ ફાર એઝ આઈ નો કી થોડો કાંકે ડ્યુરિંગ ધ 4 યર્સ ભી આંકે ઇન્ટર્નશિપ્સ કરની ખપે, તો હોડા આઈ કી આંજી ઇન્ટરેસ્ટિંગ એડી ઇન્ટર્નશિપ હોય જો ઇન શેર કરલા મંગાવતા. કમ્પલસરી ન તો હુએ કરે જો ઇન્ટર્નશિપ, અપ ટુ યુ, સમર્સ અને વિન્ટર્સ મે કરે શકો. અહીં ક્યાં આઉં સેકન્ડ યર વિન્ટર મે કયો વો, થર્ડ યર સમર મે કયો વો, ફોર્થ યર સમર મે કયો વો, અચ્છા હર વરે ક્યાં આઈ હા હર વરે કયો સે ઇન્ટર્નશિપ, બટ વો ઓપ્શનલ હુએ અપ ટુ યુ, બટ મોસ્ટલી કરીએ જ મળે કોક પો અહી આકે એક્સપિરિયન્સ થયા અહી આજે સીવી મે વજી શકો, તો જે ફાઇનલ પ્લેસમેન્ટ્સ હુએ તેર જો કો કંપનીઝ ને આઈ કે અચ્છા હી કમ કે ને કે તો એક્સપિરિયન્સ હે બ્યા મળે કરીએ ને આઈ ન કર્યો, તો વો અહી પણ પોઠિયા રે બોલ હા હા. તો એ રીતે તો આજે કી ઇન્ટર્નશિપ અહીં કેતે ખાસ જગ્યા તે ક્યાં આવા કરેડો કી, હા તો આઉં ફોર્થ યર મે આઉં સિંગાપુર વેવો છે, યુનિવર્સિટી ઓફ સિંગાપુર, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર. સે હું લોકો જાન કે હી કયો હો, લાઈક પિક કયો હો ઇન્ટર્નશિપ લગા, હા હા હું લોકો જ કયો હું. તો NUS યુનિવર્સિટી વ્યુઅર્સ કે ખબર હોધી, તો NUS યુનિવર્સિટી મે અક્રો સબ ડિપાર્ટમેન્ટ હે ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ, તો ઉ લોકો સબમરીન્સ બનાવી હતા, લાઈક નોટ લિટરલી મિલિટરી સબમરીન્સ, બટ ઉ સ્મોલ સ્મોલ સબમરીન્સ ટુ સ્ટડી મરીન લાઈફ, મતલબ ઉની કે ડેપ્થ મે બને ડેટા કલેક્ટ કરીએ અને સેન્ડ કરીએ બેઝ સ્ટેશન કે, તાકી દે કેન મોનિટર એન્ડ લાઈક રિસર્ચ ના કરે. તો બટ ઉનમે ઉની કે એકરો પ્રોજેક્ટ બનાવી નું વો કા હણે કરવાય કા આ જો AUVI ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ જો પાણી ને અંદર આય, તો એ બારા નું તો નેરે ન સકતા, તો વો કતે આય અગર કી માલ ફંક્શન થઈ ગયો કી ઇશ્યુ થઈ ગયો એક્ઝેક્ટલી પાકે નેર નું ખપે ને હી એક્ઝેક્ટલી ઓન પોઈન્ટ તે પોજી રહ્યો આય કે ના પોજી રહ્યો જતે કે વન નું આય, તો ઉનલા કરે વો એકરો સિસ્ટમ બનાવી નું વો ઇલેક્ટ્રોનિક, વો ડેટા હલાય પંજો લોકેશન જો બેઝ સ્ટેશન તે, અને ઉ ડેટા પોએ મોબાઈલ એપ તે બતાડનું વો એક્ઝેક્ટલી ઉ મેપ તે નહેરે શકે કે રિસર્ચર હુવે પહેચાન જો કતે આ AUV અને, તો ઉ પોએ કી પ્રોબ્લેમ થઈ ને તો બોટ બનીને પિક કરે છે, તો અહીં ઉનમે કમ ક્યાં વા ભી સિસ્ટમ બનાય ના કમ કે હોય છે, તો
ઇલેક્ટ્રોનિક જો ડેટા છે એને ઉનકે કી એપ તે બતાડે જો તે હી મતલબ સિસ્ટમ. ઇન્ટર્નશિપ મે ભી આંકે સારો એક્સપોઝર મિલી વેન હા આઉટસાઇડ ઓલસો. ઓકે ઓકે કમિંગ અન્ના થોડોક અગ્યા હાણે અન જો ફેસબુક જો ઇન્ટરવ્યુ પ્રોસેસ ક ઉન જે બારે મે થોડોક ચોયો કેડી થી ફેસબુક મે આઈ ચા કે આંકે ઉ લોકો સામે થી મતલબ હી ક્યો હલાયો ને આંકે તેરા સ્કેમ લગો કી મતલબ એક્ચ્યુઅલ મે આય કન એડી રીતે પર આઈ પોઈ ઇન્ટરવ્યુઝ લાવ્યા ક કોર પ્રોસેસ કોર હોઈ રિક્રુટ થઈ જી ફેસબુક મે. હા તો ફેસબુક જે આને તો મેટા થઈ ગયો, મેટા જે રિક્રુટમેન્ટ જા તૈર તો પ્રોસેસ વો કો આકે ક્રો ટેલિફોનિક ઇન્ટરવ્યુ થી હે. હા જો ક કેરક બો ભી ગની ગને ટેલિફોનિક ઇન્ટરવ્યુ કા ઉ વન સે ઉ ટેલિફોનિક ઇન્ટરવ્યુ પાસ કરે ગડા તાકે ઓન સાઇટ બોલાઈએ. ઓન સાઇટ ઇટ કેન બી ઇન સિંગાપોર તો કઈ ભી એની જે એન્જિનિયરિંગ ઓફિસ મે બોલાઈએ, એની જે એન્જિનિયરિંગ ઓફિસ યુએસ મે તે યુકે મે અને સિંગાપુર મે તો ઓતે આકે બોલાઈએ ઇન્ટરવ્યુઝ લા. તો ઇન્ટરવ્યુ મે આજા બો અલ્ગોરિધમ જા રાઉન્ડ હુએ અને આ જો અક્રુ બિહેવિયરલ રાઉન્ડ હુએ અને અક્રુ ડિઝાઇન જો રાઉન્ડ હુએ કઈ સિસ્ટમ કી ડિઝાઇન કરતા અગર આકે આઉં ચાહણે કઈ ઇન્સ્ટાગ્રામ એપ બનાયો તો વોટ્સએપ એપ બનાયો તઈ કેડી રીતે ઉનકે ડિઝાઇન કરતા, નોટ લાઈક લિટરલી યુઆઈ જી ડિઝાઇન, યુઆઈ ઇઝ અ યુઝર ઇન્ટરફેસ, બટ બેક એન્ડ તે કેડી સિસ્ટમ હુંદી, ડેટા કતે સ્ટોર થીંદો, ડેટા કેડી રીતે ફેચ થીંદો, કોરો સ્ટોર થીંદો, કોરો બતાડીંદા સે મળે ઉ ડિઝાઇન. તાંજા કેટલા ઇન્ટરવ્યુઝ થયા એકડો જ ઇન્ટરવ્યુ હો કો ટોટલ કેટલા લાઈક કાઉન્ટિંગ મે કેટલા ઇન્ટરવ્યુઝ થયા આંજા ફેસબુક મે કાઉન્ટિંગ મે અક્રો ટેલિફોનિક થયો બો અલ્ગોરિધમ તો ત્રે અક્રો ડિઝાઇન ચાર અને અક્રો બિહેવિયરલ પંચ પંચ ઇન્ટરવ્યુઝ થઈએ ફેસબુક મે આંકે હી કરેલા એડી રીતે. ઓકે ઓકે ને પો વિઝા પ્રોસેસ કરો એડા યુ કે છે જો આ માટે ઓપ્શન્સ હો કે ઇન કન્ટ્રી પિક કરે સગો તા કે ઉ લોકો જાં કે લંડન મે ડાયરેક્ટલી હી ક્યો ના તો ઉ લોકો જો ઉ કે હી હી રોલ એક્ચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ આ હી સ્ટોરી અચ્છા તો હી રોલ જેલા કરે મુકે ઓફર કે હું કે રીચ આઉટ કે હું સે યુએસ મે વો. ઓકે તો ઉ લોકો જો ઉ કે હી અહીં ભલે ઇન્ટરવ્યુ વગેરે પાસ કરે ગંદા આકે આકે મળી ગયો જોબ ઓફર, બટ ગેરંટી ના કે અહીં અચી શકતા અને વો ફ્રુટફુલ થીંદો કોકો આકે H1B લોટરી થ્રુ બનનું ખતા. હા હા યસ યુએસ લા કરે વર્ક વિઝા લા કરે તો વો લોકો અપ્લાય કરતા H1B લોટરી, અગર ન લગી તો ધીસ ઓફર વિલ નોટ હોલ્ડ. ઓકે અચ્છા તો પાંજી લગી કે ન લગી યુએસ મે? ના મુજી ન લગી ભાઈ. તો પોએ તબ ભી આઈ ફેસબુક મે કી અચી અગર આ જી યુએસ ન લગી હા તો તો હી પૂરો મુજો હણે બોત્રે મહિના મુજો ઇન્ટરવ્યુ હળ્યો પોએ H1B લા વેટ કરતો હો ન લગો પો લોકો ચો કો હણે આજે વટે કો ઓપ્શન હે ક આઈ યુકે અચી સકતા. હા યુકે મે ઓપનિંગ્સ વઈ હું સેમ રોલ જી તાં ચો ઓકે યુકે મે અચી સકા તો અચી વેગો સે તો બટ ઉનમે થોડો હી વો કેવિયટ્સ કે યુએસ મે જેટલી સેલરી હોતી ઉતરું સેલરી એક્ઝેક્ટલી એટલી ન મળતી, અત્યારે જે હિસાબથી મળતી તો વો ડિફરન્સ હુંદો તો સે એની કે કન્ફર્મ કરનું કે ઇફ આઈ એમ ફાઇન અને યુકે આકે હલ દો અચેલા તો પોએ આમ તો તેર જસ્ટ શુક્રવારે જ થયો ફ્રેશ ગ્રેજ્યુએટ હું તો આમ ચો કહા કરું આય તો વચ્ચે મતલબ નંદલ એસ પા અહીં ચઈ સકું તા કે ઓની કે આંજા ઇન્ટરવ્યુઝ એટલા ગમ્યા કે યુએસ મે ન થયો તો ઉચો અરે ભાઈ છોડ નહીં સકતે તુજે તો યુકે આજા મે બી આઈ ડોન્ટ નો કરો થોટ પ્રોસેસ હો આઈ હોપ આઈ હોપ આઈ ડોન્ટ થોટ પ્રોસેસ હો. હા ઓકે ઓકે તો હાણે અહીં એટલે વરે થી કમ કર્યો હતા હેડા ઓલમોસ્ટ 6.5-7 વરે આંકે થેલા આયા અહીં આંજો એક્સપિરિયન્સ કેડો રહ્યો હોય મેટા મે મતલબ આંજો હેડા લંડન મે એક્સપિરિયન્સ કેડો હોય તો હું અહીં થોડોક શેર કર્યો. હા તો લંડન જો એક્સપિરિયન્સ આઉં જે સ્ટાર્ટિંગ મે આયો તો આમ અરાઉન્ડ સપ્ટેમ્બર ઓક્ટોબર મે સપ્ટેમ્બર મે આયો. હા તો હને ઇન્ડિયા મે તો પાકે આદત હોય કે 6 વાગે તક સનલાઇટ હોય મતલબ સનલાઇટ ન હોય સે તઈ વિચારે જ ન શકો ઇન્ડિયા મે. હા તો જે આમ ફર્સ્ટ આયો હતે તો સપ્ટેમ્બર આમ ફર મુકે યાદ આય કા ઓફિસ મે વો સે અને મુજો મેન્ટર વો અહીં જોઈન થયો તો બૂટ કેમ્પ મેન્ટર મળે આકે તો ઉલો મુકે થી હલો 6 વાગે ડિનર લાલ તો 6 વાગે ડિનર કેર કરે
हाँ अच्छा क्योंकि इंडिया में थोड़ा पालो सा को आठ हो ना, गए हाँ नौ हो छह गए। बजे तो पांचों नाश्ते जो टाइमिंग है, चाय हाँ कॉफी ले रहे हाँ हो। तो 6 वगे डिनर अना सुधी सनलाइट आए अने डिनर करिए था ये लोगो क्योंकि सितंबर टाइप थोड़ोक सनलाइट सनसेट लेट तक लेट थी थी है है हाँ। कोई वो छो कोई जल्दी जल्दी थी दीवाने जो अरे अच्छा वो मुझे खबर पे कहते जल्दी मतलब जल्दी छ डिनर वगे खाई गए लोगो हाँ अने कोई नीज मस्त मतलब प्रॉपर हाँ इन लोगों रूटीन फॉलो करिए था हाँ हाँ जैसे एटा हाँ डिनर वेलो करेंगे ना, ताकि उन लोग को थोड़ा गैप मिले नहीं कि स्लीप जे पहला। से यस मुझे राइट कल्चरली नवी गाल लगी पूरे हाँ एज थोड़ा महीना व्या तो पूरे मुझे दसानू अरे आऊं मतलब सनसेट जल्दी थेला लोगो है हाँ क 4 वगेज थे वे दो वो नवंबर दिसंबर में हाँ तो आऊं चुको तो हाँ डिप्रेसिंग लुक दो उन लोग कि को। सनलाइट न हाँ सवार जो उतिया तो ग्लूमी का थोड़ो हाँ बरसात हुआ है तो तय भी सन न पो 4 वगे सनसेट रात थी बने काम जो को बना तो भी रात जो अच्छा तो भी रात राज जो को करो जो हल है तो थोड़ो स्टार्टिंग में डिप्रेसिंग लगे हाँ, बट पोए आई सेटल इन थई वेनो। हाँ पोए आदत थी बने वेदर जी एडो माहौल जी तो मरे ऑफिस में भी नवु ही चीजों में मरे तो उनमें भी एडजस्ट थे मैं आके बाहर लगे बाहर लगे इंडिया में जड़ी रीते कम करिए था तो बाहर जी कंपनीज में ऐसे मेटा में थोड़ो अलग है अलग सिस्टम है, वर्क कल्चर वर्क अलग है कल्चर बच्चे अलग मेटा है जो। यानी जो ऑपरेटिंग मॉडल अलग है ताकि एडजस्ट थे में बाहर लग बाहर गए लगे। तो एडो वो एक्सपीरियंस स्टार्टिंग में था पूरे जेडो टाइम पास थो तो आम भी थोड़ो मतलब सेटल इन थे भी वो पूरे अते गच हैपनिंग आए लंदन मतलब आके अगर गच मड़े एक्टिविटीज में हाँ यहीं करेला एक्टिविटीज करे। गच में रहीं करेला कहीं जे तक अगर आके प्लेस नहरना है कहीं प्लेस हाँ नहरला ले आओ आके अगर डांस करनू आए तो डांसिंग जा भी अलग अलग स्टाइल्स से ट्राई करे सको था जैसे हाँ आऊं भांगड़ा में वेदो वो से क्योंकि हाँ मुझा जो को वो फ्रेंड वा वो भांगड़ा करता वा तो वो क्लास में था ना मुके भी थोड़ा डांस पसंद वो मुके अत्रो सारा सर वा ऑलमोस्ट अक्रो वरे कंटिन्यू क्यों ने ओ मुके नाइस। अचीव यो भांगड़ा स्टाइल कर दे अब स्विंग डांसिंग पन हुआ है तो अलग अलग स्टाइल्स या डांस ट्राई क्यों वो फेसबुक में मेटा में अक्रो नवा नवा क्लब्स बनाए सको था तो नवो क्लब बनायो क्रिकेट ला करे तो हाँ हाने यस वो क्लब भी अत्रो ग्रोथ है भी हुआ है तो हाँ पा हाने वो लॉर्ड्स थी आके बोलाइए, ताकि यहाँ चौने गेम ने रिवासन साथ है। हाँ तो हाने पाजी जो को क्लब आए से मिडिल सेक्स काउंटी लीग में रजिस्टर्ड आए तो पाने काउंट डिवीजन 7 में रमू था काउंटी तो पो इनवाइट करी है रीते तो हाँ गच उन टाइम थी अतरे टाइम सुधी गच मैंने गज चीजू ग्रोथ्स ट्राई थे। किया सी ग्रोथ भी सारी थी अने इन जनरल अते अपॉर्चुनिटीज भी मुझे लगा तो को सारी हुई सारी यही अगर आके की हॉबी आए ताकि इंफ्रास्ट्रक्चर आए रो कहीं ट्राई करे सको था बैडमिंटन कोर्ट्स हैं स्विमिंग भी ट्राई करे सको था एडी की भी एडी कई भी चीज ना का आके की हॉबी आए नहीं आई न ना करे करे सकता आते सको राइट, पार्क से ही पार्क में उन्हें नहीं जॉगिंग करे सको था वॉकिंग मतलब उन्हें समथिंग फॉर एवरीवन। एडी तो ही ना हाँ कि ही इन्हें यार पार्क आके हर जगह से मिली मिल वेला रही था। हाँ राइट ओके। एकड़ो वन लास्ट क्वेश्चन की पांजे व्यूअर्स ला करे जो हेडा अच्छे ला मंगे था, उन्हीं ला करे आंखे की मतलब की निंडो मैसेज आया एक इन जनरल की आंखे कोर हाँ विचार आया अंजो। हाँ तो व्यूअर्स भले अच्छा आते अपॉर्चुनिटीज अगर आके मिले थी हाँ तो अच्छा बट हाँ गचमढ़ी के नहरिया तो जो को एडा स्टूडेंट अच्छे अने पोए उन्हें के अपॉर्चुनिटी न न मिले मिला तो पोए यस ये कि नंदा नंदा कम में रही बने तो पो अत्या ना क्वालिटी बेसिकली कॉस्ट ऑफ लिविंग बढ़ा रहे है तो हाँ यार नंदा नंदा कम करता ना तो इतरो सेव न करे सकता तो आके आके लाइक प्रॉपर जॉब सारी मिले थी सारी अपॉर्चुनिटी मिले थी लाइक तीन जरूर हाँ अच्छा मैं काउंट मेजर कर रहा हूँ कि जितनी सेविंग आके इंडिया में थी रही है उतनी अति अच्छी ने थी दी कनो कोई हाँ मतलब इवेंचुअली खाली वो लंदन जो नालो सोनी ने न अच्छी वेलो हाँ आमटे उतनी अपॉर्चुनिटी होनी खपे, निका तो एडा गच डिफिकल्ट है रोनू।
આવટે પૈસા અહીં તો જ આંજી ક્વોલિટી ઓફ લાઈફ સારી, અગર આવટે હા પૈસા નહીં તો પૈસા અહીં નહીં તો અહીં કી ન કરી શકતા પાં ગચ મળે તઈ. જણે કે જડે તે પાં નહીં ઉતા એડા અચ્છી ને પો ગ્રોસરી સ્ટોર મે ને કમ કરીએ, એક હા ગેરેજસ મે કમ કરીએ, એક પેટ્રોલ પંપ તે કમ કરીએ, તો ઉનમે પો અહીં ગચ આંજી ક્વોલિટી ઓફ લાઈફ ખરાબ થઈ વને. ભલે ઇન્ડિયા થોડાક પૈસા હલાય શકો બટ અહીં પેન્ડ હેડા ગચ આંજી ખરાબ ક્વોલિટી ઓફ લાઈફ હુએ, તો સે થોડોક નેરે ને અચ્છે જો એડીતે. हाँ अने हाने तो मुके लगे तो इंडिया में भी अपॉर्चुनिटीज अत्री हो ही ना बाप रे. मतलब इंडिया में भी अगर अही मेहनत करो मैंने सारो लाइक पंजो कम करो तो इंडिया में भी हाने गच सेविंग्स ही करे सको था ऐते ना के बाहर ज अच्छी ना अत्रो थी तो ट्रू 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 इंडिया इज अ वेरी ग्रोइंग मार्केट अने द टैक्स रेट्स भी गच है गच है यस. तो द जितना पैसा कमाओ ताके लग दो कहीं गच आके ते डबल का ट्रिपल सैलरी इंडिया की मिलती बट लाइक 50% 45% टाइप्स आज ही हले पण वेदी तो पोए आई उतरी हले वे टैक्स कट पोए वो इतने जा खर्चा भी आजा होगा आई रेंट भरदा काउंसिल टैक्स भरदा वाटर बिल भरदा ट्रांसपोर्टेशन जा आजा वीजा डॉ पाउंड व्हिच इज लाइक 1000 रुपया मिनिमम हला तो वेने हल्या वेंदा तो पोए वो मरे काउंट करे पोए नैरो का जो सेविंग्स हाथ में कतरा बचे था yes. तो अगर वो हाथ में आ जा अते वधारे बचे था इंडिया थी अने वो अत्रो आए क पको पोए वरे में अक्रीबो वार इंडिया भी वेंदा तो वो भी खर्चो थी दो ताई वो मरे लेखो करे ने अगर नैरो था क आज अगर लमसम वध दो પણ એક્ચ્યુઅલી ખબર આવું ઘણે જણે કે નેરિયાથી પો ચાર ચાર પંચ પંચ વરે એ લોકો ઇન્ડિયા પાછા ન હોય ને કો કે ઇન્ડિયા જી ટિકિટ બી ઓટલી મોંઘી હોય હતી ઓલમોસ્ટ અહીં નેરલા વે નો તો 60-70,000 જી મિનિમમ ટિકિટ હોય હતી પો ઘણે જણા આવું પૈસા બચાય જે ચક્કર મેં પાછો જ ન હોય ને ઇન્ડિયા ને હેડા પો મતલબ એકદમ ગચ લો હિન મેં રહે બેઠા તો સે એકડો થી હે તો એડી તમ લગે તો ઠીક હે નેવર ધ લેસ ઈ પાંજો ઇન્ટરવ્યુ ગચ જ વડી સક્સેસ થી નું કપે એડો મુકે લગે તો ને થી દો જ આઈ થિંક ઓકે ગચ ઇન્ટરેસ્ટિંગ ને ગચ પર રો રખે આયુ તો યસ. તો અગર આં કે ઈ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ ફોલો કરી જા ને અના કી ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ સેક્શન મે જરૂર પૂછ જા. હરિ ઓમ બાય.